नमस्कार, ज़ूम की आवाज न्यूज चैनल मा आपनुं स्वागत छे। हवे जोईए आजना समाचार। श्री सिद्धि विनायक डेवलपर्स ना बिल्डर द्वारा छेतरपिंडी कर्याना आक्षेपो साथे आज रोज वडोदरा कलेक्टर श्री ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी। श्री सिद्धि विनायक डेवलपर्स ना बिल्डर तथा पादरा भाजपना उपप्रमुख अपूर्व पटेल तथा तेमनी पत्नी द्वारा मेपल मेडो स्कीम में लोगों साथे छेतरपिंडी करी होवाना आक्षेपों साथे आज रोज वडोदरा महानगरपालिकाना दंडक अने म्युनिसिपल काउंसिलर चिराग भाई बारोट साथे वडोदरा कलेक्टर श्री ने आवेदनपत्र साथे रजूआत करवामां आवी हती। बिल्डर द्वारा एक मकानना बब्बे बानाखत बनावी एक मकान बे लोकोने वेची दई छेतरपिंडी साथे ज आवासोना मेंटेनेंसना पैसानी छेतरपिंडी करवाना मामले भोग बनेला लोको द्वारा वडोदराना सांसद रंजनबेन भट्ट, अकोटाना धारासभ्य सीमाबेन मोहिले तथा जेपी पोलीस स्टेशनमां फरियाद करी अने न्यायनी मांगणी करी छे। मेपल मेडोज नामनी स्कीममां जणाव्या प्रमाणे कोई सुविधाओ आपवामां आवी नथी तथा पार्किंगना 50% हिस्सो पोतानी ऑफिस दुकान बनावीने कब्जो जमावी दीधो छे। लिफ्ट पण अनसेफ कंडિશનમાં છે, પાણીની સુવિધા નથી, ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે। વર્ષ 2016 થી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો આજે પણ કરવામાં આવ્યા હતા, ત્યારે આ બિલ્ડરની રજા ચિઠ્ઠી કેવી રીતે કોઈના ઈશારે આપવામાં આવી, કોણ કોણ આ બિલ્ડર પતિ પત્ની સાથે જોડાયેલા છે તથા મેન્ટેનન્સના ઉઘરાવેલા અંદાજિત 50 લાખ પણ બિલ્ડર દ્વારા કમિટીના સભ્યોને પરત નથી આપતા, તે તમામ બાબતને લઈને આજરોજ ભોગ બનનાર લોકો દ્વારા વડોદરા કલેક્ટર શ્રી કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજે અપૂર્વ પટેલ છે જેણે આ મધ્યમ વર્ગના લોકો જોડે ફ્રોડ કર્યું છે એ બાબતે એ લોકો મારી જોડે આવ્યા હતા। મારા વિસ્તાર લાગે છે, મારા વિસ્તારમાં જ બે સ્કીમ છે એની, અને આ લોકો જોડે ખોટું રીતે દસ્તાવેજો કર્યા છે। બેંકોમાં એક જ મકાન ઉપર 2 લોનો આપી અને છેતરપિંડી કરી છે। એમના જે મેન્ટેનન્સના રૂપિયા હોય એ એણે લઈ લીધા છે અને પાછા આપતો નથી। ઘણી બધી ફરિયાદો છે અને ઉપરથી ધમકીઓ આપે છે કે હું જોઈ લઈશ તમને, તો એ બાબતે મારી જોડે આવ્યા હતા એટલે મેં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી અને બધા જોડે રજૂઆતો કરી છે અને આ લોકોને ન્યાય મળે એ માટેના પ્રયત્નો કર્યા છે। બધી જ જગ્યાએથી અમને સંતોષપૂર્વક જવાબ મળ્યો છે અને એવું લાગે છે કે આના ઉપર એક્શન થશે આગામી દિવસોમાં। હવે અત્યારે તો જે નેતાઓ છે અને જે તંત્ર છે એમાં અમે રજૂઆત કરી છે એટલે તંત્ર એની રીતે એક્શન લેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં આ લોકો સાથ સહકાર આપશે અને એને પકડશે, પછી જ આ તપાસનો વિષય છે કે કેવી રીતે આમાં આગળ એક્શન થશે। અમે સિદ્ધિ વિનાયક ડેવલપર્સ અપૂર્વ દિનેશભાઈ પટેલ કે જે નામના બિલ્ડર છે તેને અમારી સાથે 2016થી કરવાની શરૂઆત કરી છે, એનો હવે અંત આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે। એને અમારી સાથે ખૂબ દાદાગીરી કરી, જે કરવું પડે તે બધું એને કર્યું છે અને અમારે જેટલું સહન કરવું પડે એ બધું અમે સહન કરી ચૂક્યા છે। હવે અમારી શક્તિ ખૂટી છે ત્યારે અમે અમારા ચિરાગભાઈ કોર્પોરેટર છે એમને મળ્યા, સીમાબેન ધારાસભ્ય મળ્યા, રંજનબેન ભટ્ટને મળ્યા જે સાંસદ સભ્ય છે, જેપી પોલીસ સ્ટેશનમાં મળ્યા અને આજે છેલ્લા અહીંયા એબી ગોર સાહેબ કલેક્ટર સાહેબ છે એમને પણ મળ્યા। આ દરેકને અમે અમારી વેદના રજૂ કરી છે અને અમને જે આજ દિન સુધી અને ત્રાસ આપ્યો હતો, અમને જે અમને જે એને બંધાવેલા પ્રમાણે ફેસિલિટી અમને જે નથી આપી અને અમારી ઉપર જે ધાક ધમકી અમને મારવાનો, અમારા દસ્તાવેજ કેન્સલ કરવા સુધીની અમને ધાક ધમકી આપી છે, એવા અપૂર્વ દિનેશભાઈ પટેલ, જે ગુંડા તત્વ જે વડોદરાની અંદર વધી રહ્યું છે ને એનો અંત લાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા છે અને અમને આજે એટલો આનંદ થાય છે કે એ લોકોએ અમારી વાત એટલી શાંતિથી સાંભળી છે અને વડોદરા જેવા સિટીની અંદર આ કામ ફરી ક્યારેય ન થાય એની પણ તેમણે અમને ખાતરી આપી છે। અમને આજના દિને ખૂબ આનંદ થાય છે, અમને આ તમારા જેવા મીડિયા સપોર્ટર પણ ઘણા બધા મળ્યા અને એના થકી અમે આ ઉજાગર કરી શક્યા છે, એની વાતો એની જે કૌભાંડ છે એ અમે આજે ઉજાગર કરી શક્યા છે। હા, એ પોલીસના સકંજામાં આવ્યો નથી, એ છુપાઈ ગયો છે, અમે એ પણ એમાં આવેદનમાં લખ્યું છે કે તેનો પાસપોર્ટ પણ જમા કરો, એ તો અધર સિટીમાં નહીં પરંતુ અધર કન્ટ્રીમાં ભાગી જશે ત્યારે અમારા લોકો જેવાના પૈસાનું શું થશે એના માટે અમે સાહેબને આવેદન આપ્યું છે।
અમે મેપલ મેળો જ અક્ષરચોકની સ્કીમમાંથી આવ્યા છે. અમે અમારી સાથે ઘણા બધા જે ભોગ બનેલા છે એ અમે કમિટી સ્વરૂપે અહીંયા આવ્યા છે. કેટલા લોકો અમારે 69 લોકો છે. જનરલ એમાંથી 8-9 લોકોને ડબલ દસ્તાવેજ થયા છે. એક જ મકાન પર 2 વાર લોન લેવામાં આવી છે. હજુ તો 7-8 લોકોને દસ્તાવેજ નથી કરી આપ્યા. અમારા જેવા જેને દસ્તાવેજ કર્યા છે એની પાસે વધારેની રકમ લઈ અને અમારી અંદર દસ્તાવેજ કર્યા છે અને અમને એટલો બધો ત્રાસ આપ્યો છે કે એનો અત્યારે વર્ણન કરી શકાય તેમ નથી.